नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ ધોળકિયા। મહત્વના સમાચાર, આંધ્ર પ્રદેશમાં નેવી ઓફિસરના જાસૂસી કાંડમાં તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે। આ પ્રકરણમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમના ગોધરામાં ધામા છે, જેમાં આંધ્ર પ્રદેશની ટીમે ગોધરા એલસીબી એસઓજીના અધિકારીઓને સાથે રાખીને તપાસ શરૂ કરી છે। ભારતના સુરક્ષા દળના નેવીના જવાનોને ફસાવવા, જાસૂસી કરવા ઉપરાંત હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે અલ્તાફની ધરપકડ કરવામાં આવી છે। અલ્તાફે ભારતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ભારત દેશ વિરોધી કામ કરતા પાકિસ્તાનના તત્વોને મોકલ્યા હતા। ઓટીપી થકી બનાવેલા વોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવા મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે। આ તરફ પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ બીએસએફમાંથી ઝડપાયો છે। કચ્છમાં બીએસએફની 74મી બટાલિયનમાં સજ્જાદ મોહમ્મદ ફરજ બજાવતો હતો, તેની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। એટીએસની નજર છેલ્લા કેટલાય મહિનાઓથી સજ્જાદની હિલચાલ પર હતી અને ગતિવિધિ અને વર્તણૂક શંકાસ્પદ જણાતા સજ્જાદની કરમકુંડળી છતી થઈ અને તેની ધરપકડ કરવામાં આવી। સજ્જાદ પર સૌથી મોટો આરોપ છે કે તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરતો હતો। સજ્જાદ મોહમ્મદ નામનો આરોપી કાશ્મીરનો રહેવાસી છે। ગુજરાત એટીએસને બીએસએફ જવાનની ધરપકડ કરી છે। બીએસએફની 74મી બટાલિયનમાં ફરજ બજાવતો સજ્જાદ પર આઈએસઆઈને ભારતીય સેનાની ગુપ્ત માહિતી આપતો હોવાના આરોપ છે। પૂછપરછમાં ઘણા ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે। ભારતીય સેનાની મુવમેન્ટની જાસૂસીનો પણ આરોપ છે। જવાન પર નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનો પણ આરોપ છે। તે અટારીથી પાકિસ્તાનમાં 46 દિવસ રહીને આવ્યો છે। સેના અર્ધસૈનિક દળોમાં ભરતી માટે ખોટા બર્થ સર્ટિફિકેટ બનાવતો હતો। અહીં સવાલ એ છે કે સજ્જાદે આવા કેટલા લોકોને ખોટા સર્ટિફિકેટ બનાવીને આપી સેનામાં ભરતી કરાવી છે। જવાનના જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રિક્ટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। એટીએસએ આ જવાનની ધરપકડ કરી છે। કાશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યુટી પર હતો, ત્યારથી તેના પર સર્વેલન્સ કરવામાં આવતું હતું। ત્યારબાદ કચ્છમાં મુકાયો હતો, જ્યાં પણ તેના પર નજર રાખવામાં આવતી હતી। આ દરમિયાન ગુજરાત એટીએસને ટિપ્સ મળતા જ આજે તેને ઉઠાવી લીધો હતો। ગઈકાલની આ ઘટના છે, ગઈકાલે જ આ વ્યક્તિને ઉઠાવી લેવામાં આવ્યો હતો। સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો રહેવાસી છે। 2 મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે ડિપ્લોય કરતા અહીં આવ્યો હતો। સજાદે જન્મદિવસની તારીખ પણ અલગ અલગ આપી હતી અને તે એક વખત પાકિસ્તાન પણ જઈ આવ્યો હોવાનો ખુલાસો થયો છે। સજ્જાદ નામ કા જો બીએસએફ મે કોન્સ્ટેબલ હૈ ઉસકા પૂરા નામ મોહમ્મદ સજાન સજ્જાદ સનોક મોહમ્મદ ઇમ્તિયાઝ હૈ ઓર જો રાજૌરી કે મંજાકોટ તાલુકા કા સુરુ લગાવ હૈ વહાં કા રહેને વાલા હૈ ઓર ગાંધીધામ મે જો 73 બટાલિયન જો બીએસએફ કી હૈ ઉસમે એક કંપની મે વો અપની ડ્યુટી કરતા હૈ વો આદમી અપને મોબાઈલ સે બીએસએફ કી જો સેન્સિટિવ મેટર હોતી હૈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોતી હૈ વો પડોશી દેશ કો શેર કરતા હૈ ઉસકે બદલે મે પૈસે લેતા હૈ और देश के खिलाफ वो गद्दारी करके देश के खिलाफ लड़ने की साजिश कर रहा है। ये जो आदमी है मोहम्मद सज्जाद, उसने अपना एक मोबाइल लिया था, जो मोबाइल उन्होंने चेक करवाया तो उसके नाम पे ही था और उसने इसने अपनी बर्थ डेट 1/1/92 बताई हुई थी। उसके बाद उसका एक पासपोर्ट था, वो पासपोर्ट चेक किया तो उसको अपनी पासपोर्ट में उसने अपनी बर्थ डेट 30 जनवरी 1985 दिखाई थी, मतलब अलग अलग दिखाई थी। ये पासपोर्ट के जरिए वो एक बार अटारी से पाकिस्तान में जाके आया था, वहां पे 46 दिन तक रुका हुआ था। ये भी इन्फॉर्मेशन हमको मिली इंक्वायरी के द्वारा। તો બે અલગ અલગ ઘટના, જાસૂસી કાંડને લઈને એક તરફ નેવી ઓફિસર, બીજી તરફ કચ્છમાં જે બીએસએફ જવાન હતો તેને પંચમહાલથી અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ, કચ્છથી અન્ય એક સંવાદદાતા અને અમદાવાદથી હરમેશ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા રાજેશ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે એલસીબી હોય, એસઓજી હોય, ખુદ ઈટીએસની ટીમ સતત તપાસ કરી રહી છે, શું અપડેટ મળી રહી છે? આંધ્રપ્રદેશથી જે એક ટીમ આવી છે તેને લઈને શું જાણકારી છે? જી બિલકુલ સિદ્ધાર્થ, પંચમહાલ જિલ્લાના ગોધરામાં જે આંધ્રપ્રદેશનું કથિત જે જાસૂસી કાંડ છે જેને લઈને તપાસના ધામા રવિવારથી જે ટીમ હતી તેને નાખવામાં આવી છે। ટીમ દ્વારા જે ગોધરાના વિવિધ વિસ્તારોમાં સર્ચ કરી અને 5 જેટલા આરોપીઓને જે લાવવામાં આવ્યા, આરોપીઓને લાવી અને જેમની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી તેઓ પાસેથી મોબાઈલ અને જે સિમ કાર્ડ છે તેના ડિવાઇસ પણ કબજે લેવામાં આવ્યા હતા। જેના જે બાદ જ એક અલ્તાફ ઘાંચીભાઈ નામનો જે એક યુવક છે તેની ધરપકડ
गिरफ्तार કરવામાં આવી છે જેને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેના દ્વારા આરોપીએ અહીંયા જે ભારતની વિવિધ કંપનીના સિમ કાર્ડ ખરીદ્યા હતા અને સિમ કાર્ડ ખરીદીને તેના જે WhatsApp એકાઉન્ટ છે બનાવી અને પાકિસ્તાનની જે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતી જે તત્વો છે તેમને મોકલવામાં આવ્યા હતા અને જેના OTP મારફતે જે નાણાં ફંડિંગ છે સાથે સાથે જે હની ટ્રેપિંગ છે તે કરી અને જે નેવીના જે ઓફિસર્સ હતા તેમને ફસાવવામાં આવી રહ્યા હતા પોલીસ દ્વારા જે અન્ય જે એક મહિલા છે જે ચાર જેટલા વ્યક્તિઓની જે અટકાયત કરવામાં આવી હતી તેઓની પૂછપરછ કરી તેઓને સમન્સ આપી વધુ આજે પૂછપરછ કરવામાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ ચોક્કસ કહી શકાય કે ગોધરામાં જે નેવી ઓફિસર્સ જાસૂસી કાંડનો રહેલો છે એ આ બીજી વાર આવ્યો છે અગાઉ પણ ગત વર્ષે જો વાત કરવામાં આવે તો ગોધરાના જે બે ઇમરાન અને અનસ ગીતેલી નામના જે જે હતા તેઓનું વિશાખાપટ્ટનમનું જે જાસૂસી કાંડ હતું તેમાં ધરપકડ કરવામાં આવી હતી હાલ પણ તેઓ જે NIA દ્વારા ધરપકડ કરી હતી ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જી સિદ્ધાર્થ જી રાજેશ સાહેબ અમે જોડાયેલા રહેજો મેહુલ અમે જોડાયા છે કચ્છથી હરમેશ આપણી પાસે આવું તે પહેલાં મેહુલ આપની પાસે આવવા માંગીશ કચ્છથી BSF જવાન પકડાવો કે જેની ડેપ્યુટેશન અલગ જગ્યાએ હતી જમ્મુ કાશ્મીરનું આ વ્યક્તિ છે અને એ જાણકારી મળી રહી છે કે ન ફક્ત ખુદ ખોટા સર્ટિફિકેટ સાથે આવ્યો છે અન્ય લોકોને પણ આ રીતે ઘુસાડવામાં આવી શક્યા હોય છે વધુ શું તપાસ કચ્છમાં પણ કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ સજ્જાદ નામનો જે શખ્સ છે તેને ATS-એ કાલે ગઈકાલે ઝડપી પાડ્યો હતો આ શખ્સ છે તે પડોશી દેશ છે તે જે દુશ્મન આપણો દેશ છે તેને માહિતી પૂરી પાડતો હતો અને જે ખોટા બર્થ સર્ટિફિકેટ બનાવીને તે આ સેનામાં ભરતી થયો હતો ઘણા લાંબા સમયથી છે તે ATS-ની આના ઉપર નજર હતી ઘણા લાંબા સમયથી તે માહિતીઓ છે તે દુશ્મન દેશને આપતો હતો WhatsApp મારફતે છે તે આ માહિતી છે તે પડોશી દેશને મોકલતો હતો અને એની બદલામાં તેને પૈસા મળતા હતા ATS-ની ઘણા સમયથી નજર હતી આના પર અને ત્યારબાદ છે તે ATS-ને ટીપ મળતા ગઈકાલે તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને ઉઠાયા બાદ ઇન્ટ્રોગેશનમાં અનેક એવી માહિતી છે તે સામે આવી છે કે તે પાકિસ્તાન પણ 46 દિવસ એટલે કે 1.5 મહિનો જેટલો તે પાકિસ્તાન પણ રહી આવ્યો હતો અને ત્યારબાદ છે તે મોબાઈલ મારફતે 2 મોબાઈલ પણ તેની પાસેથી મળી આવ્યા છે અને મોબાઈલ મારફતે તે WhatsApp મારફતે તે માહિતી છે તે દુશ્મન દેશને આપતો હતો અને હાલ છે તે ATS-એ તેને ઝડપી અને જે વિવિધ એજન્સીઓ છે તેને ઇન્ટ્રોગેશન માટે રાખવામાં આવ્યો છે જી સિદ્ધાર્થ મેહુલ આપણે સાથે જોડાયેલા રહેશો હરમેશ હું આપણી પાસે આવવા માંગીશ આપનો બહોળો અનુભવ છે આ સમગ્ર ફિલ્ડની અંદર આવા ખૂબ જ ઓછા અથવા તો નહિવત કેસો હતા હોય છે કે જેમાં ખુદ આર્મી ઓફિસર્સ અથવા તો અર્ધસૈનિક દળના લોકો જોડાયેલા હોય ATS-ની આ સફળતા છે પરંતુ હવે એક એક પહેલું ઉપર પણ ધ્યાન આપવામાં આવશે કે અન્ય કોઈ વ્યક્તિ આવા છે કે કેમ કે ખુદ ISI સાથે સીધો સંપર્કમાં હતો આ વ્યક્તિ હા બિલકુલ સિદ્ધાર્થ અત્યાર સુધી ATS-એ અનેક એવા આરોપીઓને પકડ્યા છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય આ જે આરોપીઓ છે તે આરોપીઓ અનેક સંગઠનો સાથે જોડાયેલા હોય છે તેવા આરોપીઓ છે પરંતુ ATS-એ એક સફળતા પ્રાપ્ત કરી છે કારણ કે જે જગ્યા મતલબ કે જે BSF-માં જે જવાનો રહેલા હોય છે તે લોકો દેશની સુરક્ષા માટે BSF-માં જોડાયેલા હોય છે પરંતુ આ એક એવો શખ્સ છે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે ક્યાંક ને ક્યાંક આ રીતે સેનામાં જોડાયો હોય શકે ATS સતત મોનિટરિંગ કરી હતી અને જે ટેકનિકલ સર્વેલન્સ છે તે ટેકનિકલ સર્વેલન્સ ઉપર નજર રાખી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ નંબર છે તે નંબર ઉપર તે લોકોની વોચ હતી આ નંબરના આધારે તે લોકોએ તપાસ કરી ત્યારે અન્ય કોઈ નહીં પરંતુ BSF-માં જોડાયેલો એક જવાન જ આ રીતે પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે ATS-ની ટીમ જે છે તે લોકોએ કચ્છમાં ઓપરેશન કર્યું હતું અને આ જે જવાન છે તેની ધરપકડ કરી હતી સમગ્ર હકીકતની જો વાત કરવામાં આવે તો આ જે આરોપી છે તે આરોપી BSF-માં જોડાયો હતો અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ આધારે તે આ રીતે જોડાયો હતો અને તે આધારે તે પાકિસ્તાન પણ ગયો હોવાની અત્યાર સુધીમાં માહિતીઓ સામે આવી છે જે રીતે અત્યાર સુધીની માહિતીઓ સામે આવી છે તેમાં આ જે આરોપી છે તે ખુદ પોતે કામ કરતો હતો તેની સાથે કેટલા લોકો કામ કરતા હતા તે બાબતે લઈને હજુ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ જે આરોપી છે તે અગાઉ પાકિસ્તાન ગયો ત્યારે 46 દિવસ સુધી તે પાકિસ્તાનમાં રોકાયો હતો ત્યારે પાકિસ્તાનમાં રોકાયો ત્યારે તે કોને મળ્યો હતો કોની સાથે તેને સંપર્ક કર્યો હતો કયા પ્રકારની માહિતીઓ પહોંચાડી તે બાબતે લઈને ATS અને અન્ય એજન્સીઓ છે તે એજન્સીઓની ટીમોએ અત્યારે બધું તપાસ શરૂ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે પરંતુ આ જે આરોપી છે તે અગાઉ કઈ કઈ જગ્યા ઉપર ફરજ બજાવી ચૂક્યો છે અને ત્યાં આગળથી પાકિસ્તાનને કોઈ માહિતી પહોંચાડતો હતો કે
તે એક મહત્વનો પ્રશ્ન છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજે સેનામાં જોડાયો તે ઘણા લાંબા સમયથી તે સેનામાં જોડાયો હતો, ત્યારે એ સેનામાં જોડાયા બાદ તેને કેટલા સમયથી આ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ કરી છે તે બાબતે લઈને પણ એટીએસે તપાસ શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત સિદ્ધાર્થ એ પણ સામે આવી છે કે આ આરોપી એકલો ન હોઈ શકે, કારણ કે જે પાકિસ્તાનને તે માહિતી પહોંચાડતો હતો તે માહિતીના તેને રૂપિયા મળતા હતા, તો માત્ર ને માત્ર રૂપિયા મેળવવા માટે તેને આ હરકત કરી છે કે પછી અન્ય કોઈ કારણોથી તેને આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી છે તે પણ એક સવાલ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો એવી પણ માહિતી સામે આવી છે કે જે આરોપી છે તે આરોપી જે પાકિસ્તાનથી રૂપિયા આવતા હતા તે રૂપિયા તેના ભાઈ તથા અન્ય લોકોના એકાઉન્ટમાં તે ટ્રાન્સફર કરાવતો હતો. તો આ જે તમામ લોકો છે તે તમામ લોકો જે આરોપી છે તે આરોપીની આ કામગીરી જે શંકાસ્પદ કામગીરીઓ છે તેનાથી વાકેફ હતા, તે લોકો જાણતા હતા કે કેમ, તે બાબતે લઈને તપાસ શરૂ કરવામાં છે. એટલે સીધા એવું ચોક્કસથી કહી શકાય કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેને પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે, અને આગામી દિવસોમાં તેની સાથે સંકળાયેલા તેને સાથ આપનાર આ તમામ લોકોની પણ જે શંકાસ્પદ હિલચાલ હશે તેની ઉપર પણ એટીએસ નજર રાખશે અને તે લોકોની પણ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવશે. સિદ્ધાર્થ જી હંમેશા આપણી સાથે જોડાયેલા રહેજો. ફરી એક વખત મેં આપની પાસે આવવા માંગીશ, કચ્છ તે માટે પણ સેન્સિટિવ થઈ જાય છે કારણ કે હરામી નાળું હોય, સરખરી હોય, અનેક વખત લોકોએ ઘૂસણખોરી કરવાનો પાકિસ્તાન તરફથી પ્રયાસ કર્યો છે. શું આ સોફ્ટ ટાર્ગેટ હતો જેના કારણે એક બીએસએફ ના જવાનને ફસાવવામાં આવ્યો અથવા તો તેને લાલચ આપી અને પોતાની તરફ આઈએસઆઈએ કર્યો છે? જી સીધા ચોક્કસથી વાત કરી તો કચ્છના જે સરહદી વિસ્તાર છે ત્યારે અનેક વખતે છે તે સરહદમાં ઘૂસણખોરો છે તે ઝડપાતા હોય છે, અને જો સહજાદની જો વાત કરીએ તો સહજાદ પાસેથી બે મોબાઈલ પણ મળી આવ્યા છે જે એટીએસ દ્વારા છે તે એફએસએલમાં મૂકવામાં આવ્યા છે, અને તેનામાં તપાસમાં ખુલશે કે એનો સમગ્ર મોબાઈલ છે તે રિકવર કરવામાં આવશે, અને ત્યારબાદ તેને કેટલી ઇન્ફોર્મેશન, તે કચ્છની ઇન્ફોર્મેશન હોય કે અન્ય જગ્યાની ઇન્ફોર્મેશન હોય, તે દુશ્મન દેશને કેટલી આપી છે તેના ખુલાસા ત્યારબાદ જ થઈ શકશે. જે સિદ્ધાંત હરમેશ, સૌથી વધુ એક મહત્વની વાત એ પણ થઈ જતી હોય છે કે જયારે એટીએસ આ તમામ ઓપરેશન ઉપર ધ્યાન રાખી રહ્યું હતું, સર્વેલન્સ ચાલી રહ્યું હતું, એ પણ જાણવા મળ્યું છે કે જયારે ત્રિપુરામાં હતો ત્યારે પણ તે કનેક્ટેડ હતો, સાથે જ બર્થ સર્ટિફિકેટની વાત જે છે તે ખોટા છે, તો કોઈ અન્ય લોકો પણ ખોટા સર્ટિફિકેટ સાથે સેનામાં અથવા તો અર્ધલશ્કરી દળમાં ઘૂસ્યા હોય તેની પણ તપાસ કરવી જરૂરી થઈ જાય છે. સાચો સવાલ છે, કારણ કે આ રીતે જો એક જ વ્યક્તિ હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, પરંતુ તેનાથી વધુ ગંભીર બાબત એ પણ કહી શકાય કે આ એક જ જવાન છે કે તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, કારણ કે આ જે કાવતરું છે તે કાવતરું માત્ર એક જ વ્યક્તિ કરી શકે તેવું નથી, કારણ કે સીધી રીતે જે રીતે ડિટેક્શન કરવામાં આવ્યું અને ડિટેક્શન બાદ જે માહિતી મીડિયાને આપવામાં આવી તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ જે જવાન છે તે જવાન રૂપિયા જે છે તે તેના ભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. હું માનું છું ત્યાં સુધી અને પોલીસ અધિકારીઓ માને છે ત્યાં સુધી જે આરોપી છે તે આરોપી તેના ભાઈના જો એકાઉન્ટમાં આ રૂપિયા ટ્રાન્સફર કરાવતો હોય તો તેને પણ આ અંગેની જાણ હોઈ જ શકે, અન્ય જેટલા પણ લોકો છે તે લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે આમાં પણ સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે, આ તમામ જે મેસેજની આપ લે અને જે રૂપિયા આપવામાં આવતા હતા તેમાં પણ જે માહિતીઓ છે તે માહિતીઓ વોટ્સએપ થકી મોકલવામાં આવતી હતી, એટલે સોશિયલ મીડિયાના ઉપયોગથી જ આ જે દેશ વિરોધી જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હતી. સામાન્ય રીતે સિદ્ધાર્થ જે વોટ્સએપ કોલિંગ હોય છે તે વોટ્સએપ કોલિંગ ટ્રેસ નથી થતા, પરંતુ એટીએસ ની જે ટીમ છે તે ખૂબ જ શાર્પ ટીમ છે, ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને તમામ જે ટીમ છે તમામ ટીમ ખૂબ જ શાર્પ છે, તેના માટે થઈ અને આ તમામ જે ટીમ છે તે ટીમ દ્વારા કેટલા સમયથી આ વોચ રાખવામાં આવી હતી અને આખરે આ જે માહિતીઓ છે તે માહિતીઓ કન્ફર્મ થતા જ આ જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હવે આગામી દિવસોમાં આ જે આરોપી છે તે આરોપીની સાથે કેટલા લોકો સંડોવાયેલા છે, તે કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરે છે, સાથે સાથે જ અગાઉ જ્યાં પોસ્ટિંગ હતા તે પોસ્ટિંગમાં પણ તે હતો ત્યારે તેણે પાકિસ્તાનને કેટલી માહિતીઓ પહોંચાડી છે તે બાબતે પણ ખુલાસો થઈ શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે આરોપી છે તે આરોપી માત્ર ને માત્ર ડ્યુટી નિભાવતો હતો કે પછી પાકિસ્તાનને માહિતીઓ પહોંચાડવાનું જ કામ કરતો હતો, આ તમામ જે સવાલો છે તમામ સવાલોની પૂછપરછ અત્યારે એટીએસ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હરમેશ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રાજેશ આપની પાસે આવવા માંગીશ, ટૂંકમાં એ પણ આપની પાસે જાણવા માંગીશ, કારણ કે એપી સેન્ટર હવે ગોધરા હોય એવું લાગી રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે પણ વિશાખાપટ્ટનમમાંથી બે એવા લોકો પકડાયા હતા કે જેની જાસૂસી કાંડમાં સંડોવણી હતી, ફરી એક વખત આ વખતે પોલીસ અને એટીએસની ટીમ ત્યાં આગળ તપાસ કરી રહી છે. ગોધરાની અંદર એક એપી સેન્ટર તૈયાર થઈ રહ્યું હતું એવું લાગી રહ્યું છે.
સિદ્ધાર્થ, બિલકુલ ચોક્કસ કહેવામાં આવે તો જો ગોધરા છે, ગોધરાના કેટલાક જે પાકિસ્તાન સાથેના સંબંધો છે, અહીંના જે રહેવાસીઓ છે તેઓના પાકિસ્તાન સાથેના સંબંધો રહેલા છે અને સંબંધોને લઈને ક્યારેક અવર જવર પણ પાકિસ્તાન સાથે થતી રહેતી હોય છે. દરમિયાન જે અહીંના જે ગોધરાના જે રહેવાસીઓ છે તેઓને ત્યાં ભોળવીને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતા હોવાની પણ શક્યતાઓ છે, તે પણ બિલકુલ નકારી શકાય નથી. જેથી આ રીતે જે ગોધરા છે તેને એપી સેન્ટર બનાવવા માટેનો પણ જે દુશ્મન દેશ છે તેનો પ્રયાસ હોય એવું ચોક્કસ કહી શકાય. જી સિદ્ધાર્થ. આભાર રાજેશ, હરમેશ આપનો અને મેહુલ આપનો, આપ ત્રણે અમારી સાથે જોડાયા અને સમગ્ર જે માહિતી આપી તે બદલ. તો હાલમાં જાસૂસી કાંડમાં બે એવા અધિકારીઓ, બે એવા જવાનો કે જેઓ સતત દેશ માટે, સુરક્ષા માટે ખડે પગે હોય છે, તે વિભાગમાંથી આવે છે, નેવીમાંથી એક એવા ઓફિસર કે જેને હની ટ્રેપ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. બીજી તરફ પૈસાના કારણે આઈએસઆઈ સાથેના સંપર્કમાં એક બીએસએફ જવાન હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં બંને વ્યક્તિને લઈને પોતપોતાની રીતે ટીમ જે છે તે તપાસમાં જોતરાઈ ચૂકી છે. હાલ